दाखला नंबर 8 विद्यार्थी मित्रों जो एनी अंदर एवी रीतना कीधु छे के एक एंजीनियरिंग एंजीनियर एसोसिएशन जुदी जुदी फेक्टरी में थता उत्पादन अने एकम दीठ उत्पादन खर्च वच्चे नो संबंध आपेलो छे तेमा उत्पादन छे एने आपणे एक्स लेशुं ए आपेलुं छे 1000 एकमो 15000 20000 35000 24000 18000 31000 टोटल थशे 143 એટલે એક્સ બાર બરાબર 143 ભાગ્યા 6 એટલે 23.83 એ પણ પોઈન્ટમાં અને ચલો વાય છે તો એકમ દીઠ ઉત્પાદન ખર્ચ આપ્યો છે બરાબર એને આપણે વાય લઈએ 95 90 75 80 87 70 ટોટલ થાય છે 497 એના ભાગ્યા આપણે 6 કરશું 6 અવલોકન છે એટલે 82.83 આ બંને અપૂર્ણાંકમાં છે એટલે કાં તો XY વાળી રીત કરવાની અથવા તો UV વાળી રીત કરવાની તો અહીંયા વૈકલ્પિક સૂત્ર UV મૂકીશું હવે UV માટે એટલું સમજી લો કે XY માં કેવું થશે કે આ અવલોકન ખૂબ જ મોટા થાય XY ના અવલોકન મોટા એનો વર્ગ કરવા જવી તો ખૂબ જ મોટો થાય તો એના માટે હું અહીંયા શું કરીશ કે આપણે જે મતલબમાં એક્સ બાર આવ્યા છે 23.83 એટલે એની નજીક મેં 24 લઈ લીધા એટલે હું 24 ખાલી બાદ કરીશ અને ભાગાકાર નહીં કરી શકું કેમ કારણ કે એકનો એકમનો અંક એકડો છે એકમાં 8 છે એકમાં 5 છે 0 છે એટલે બધું અલગ અલગ છે એટલે અહીંયા ભાગાકાર કરવામાં આપણને તકલીફ પડે એટલા માટે ખાલી બાદ જ કરીશ 24 બાદ કરો 15 - 24 - 9 20 - 24 - 4 35 - 24 - 11 24 - 24 - 0 18 - 24 - -6 31 - 24 - 7 બધાનો ટોટલ માઇનસ 1 આમાં હું 80 બાદ કરીશ બરાબર 95 - 80 - 15 90 - 80 - 10 75 - 80 તો -5 80 - 80 - 0 87 - 80 - 7 70 - 80 - 10 ચલો પછી યુનો વર્ગ ધ્યાન આપજો હવે આપણા ચલ આ થશે યુ અને વી એટલે યુ નો વર્ગ -9 - 81 -4 - 16 11 - 121 યુ અહીંયા 0 એટલે 0 6 - 36 7 - 49 ટોટલ થશે 303 V² - 15 - 225 10 - 100 5 - 25 0 - 0 7 - 49 -10 - 100 V² - 499 ચલો યુવી બંનેનો ગુણાકાર વત્તા ઓછા ઓછા 15 - 9 - 135 વત્તા ઓછા 10 - 4 - 40 વત્તા ઓછા 11 - 5 - 55 × 0 = 0 વત્તા ઓછા 7 - 6 - 42 વત્તા ઓછા 10 - 7 - 70 બધા જ ઋણ છે એટલે બધું ટોટલ થશે 314 પણ ઋણ આવશે બરાબર ચલો પછી વૈકલ્પિક સૂત્ર મૂકશું ધ્યાન આપજો યુવી વાળું વૈકલ્પિક સૂત્ર મૂકવાનું કે આર બરાબર એન સિગ્મા યુવી સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં એન સિગ્મા યુ નો વર્ગ સિગ્મા યુ આખાનો વર્ગ બીજા વર્ગમૂળમાં એન સિગ્મા વી નો વર્ગ સિગ્મા વી આખાનો વર્ગ ચલો એન બરાબર 6 પણ યુવી ખાસ ધ્યાન આપજો માઇનસ છે એટલે -342 પછી માઇનસ સિગ્મા યુ પણ -1 V 17 એટલે અહીંયા ધ્યાન આપો યુ નો વર્ગ 303 N 6 અહીંયા સિગ્મા યુ -1 નો વર્ગ સિગ્મા વી નો વર્ગ 499 સિગ્મા વી 17 નો વર્ગ હવે ચલો 342 × 6 20 - 52 પણ માઇનસ અહીંયા થશે -+ 17 - 17 હવે એવી રીતના અહીંયા પાછી ભૂલ નહીં કરતા -+ ન થાય કેમ અહીંયા -નો વર્ગ છે એટલે પેલા -નો વર્ગ પ્લસ થઈ જાય એટલે આ માઇનસ એમના એમ જ 303 × 6 18 18 499 × 6 એટલે 29 - 94 17 નો વર્ગ 289 અહીંયા એક વાર વત્તા એક વાર ઓછા એટલે જુદા જુદા ચિહ્ન એટલે બાદ બાકી 2052 માંથી 17 જાય 2035 પણ માઇનસ આવશે મોટી સંખ્યાની નિશાની બરાબર પહેલા વર્ગમૂળની અંદર 18 17 બીજા વર્ગમૂળની અંદર બાદ બાકી કરો એટલે 27 - 05 હવે મેં તમને કીધું એવી રીતના પહેલા એક જ વર્ગમૂળમાં 2 નો ગુણાકાર કરી નાખો 18 17 × 27 - 05 એટલે 49 - 14 98 - 5 એનું વર્ગમૂળ થશે 22 - 16.98 ઉપર આવશે 20 - 35 એમના એમ પણ માઇનસ 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 એ ભૂલ થવી જોઈએ નહીં
बराबर, भागाकार करो एटले 0.9179। तो हवे एमां जुओ त्रीजो आंकड़ो पांच के पांच थी मोटो सात, तो एक आगळ उमेरी देवानो, एटले तमे अहींया एक आगळ उमेरशो एटले 0.92। बराबर, हवे अहींया ध्यान आपजो बे वस्तु थाय के आर बराबर ऋण छे એટલે તમારે ઋણ સહસંબંધ લખવાનો અને પાછું પછી આને નહીં જોવાનું, 0.92 એટલે 0.5 કરતા મોટા એટલે વધુ ગાઢ, આ બે વસ્તુ, 0.5 કરતા મોટું હોય એટલે વધુ ગાઢ અને ઋણ હોય એટલે ઋણ, ધન હોય તો ધન, આ વસ્તુ યાદ રાખવાનું, એટલે વધુ ગાઢ ઋણ સહસંબંધ થશે। બરાબર, એટલે આ રીતે અર્થઘટન લખવાનું રહેશે।